હવે ભણીશું મિત્રો બેકારી વિશે બેકારી એટલે બેરોજગારી જેને કામ મળતું નથી તે એમાં જુઓ અહીં આપ્યું છે આપણને ભરતીની જગ્યાની વિગત બરાબર ભરતી માટેની ખાલી જગ્યાઓ અને મળેલી અરજીઓ કેટલા લોકો બેકાર જો જગ્યા તેર હજાર જ છે પણ અરજીઓ કેટલી આવે છે એક લાખ પચાસ હજાર બરાબર નીચે ચિત્રો આપેલું છે રોજગાર વિનિમય કચેરી એટલે પછી આધુનિકતા અને એના કારણેથી બેરોજગારી વધે છે તે બરાબર મિત્રો ખાસ ધ્યાન આપજો હવે આપણે ભણીશું બેકારી વિશે મતલબ કે બેરોજગારી વિશે બરાબર આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી એટલે એમ કહેવાય ને કે યંત્રોનો ઉપયોગ વધારે થતો જાય છે પરિણામે બેકારીમાં વધારો થયો છે જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલી સારી ગુણવત્તાવાળું કામ એના કારણે ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લઈ લીધું છે એટલે એમ કહેવાય છે કે બેકારી વધી છે ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતાં ખેતમજૂરો માટે રોજી રોટીનો પ્રશ્ન વિકટ એટલે મુશ્કેલ બન્યો છે તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા છે એટલે ગામડા તૂટતા જાય બરાબર શિક્ષણનો વ્યાપ વધ્યો પણ નોકરી કે રોજગારીની તકો પૂરી સર્જાઈ નથી પરિણામે બેકારીનું પ્રમાણ વધે છે વળી શિક્ષણ મેળવેલી વ્યક્તિને મજૂરી કામ કરવું ના ગમે મિત્રો આ પણ કારણ છે કે જેને કારણે બેકારીનું પ્રમાણ વધે છે ગામડામાંથી લોકો કામ મેળવવા માટે શહેરમાં આવતા જાય એટલે શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે તેથી પાણી રહેઠાણ વાહન વ્યવહાર સ્વચ્છતા આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે ગંદા વસવાટો ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ બાળમજૂરી નશાકારક ચીજોનું સેવન માનસિક તાણ વગેરે ઝડપથી વધી રહી છે અઢાર વર્ષથી ઉપરનો જે લોકોને રોજગારી મળતી નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે એનો શું ઉપાય છે તો આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર વતી ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેવી કે ખાસ આવાસ યોજના મફત શિક્ષણ પીવાનું શુદ્ધ પાણી સ્વચ્છતા તબીબી મોબાઈલ સેવા જેને આપણે એકસો આઠ કહીએ આપણે ઘેર બેઠા આવીને લઈ જાય બરાબર ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે લોન સુવિધા લોન આપવાની વ્યવસ્થા તથા પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયા પલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે બરોબર મિત્રો આટલું જાણવામાં આવે ગામડાનામાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવામાં આવે છે તેથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે હરિયાળી ક્રાંતિ એટલે લોકો ખેતી એમની સમૃદ્ધ બનતી જાય શ્વેત ક્રાંતિ એટલે પશુપાલન જોડે કરતા હોય ખેતીની સાથે એટલે દૂધ વેચીને પણ એમની આવક થતી જાય બરાબર એટલે એને શ્વેત ક્રાંતિ કહેવાય જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું ઉત્પાદન વધેલ છે હવે મિત્રો આ આપણે છેલ્લી સમસ્યા જે બધા દેશોને લાગુ પડે છે એકલા ભારતને જ નહીં વિશ્વને આ સમસ્યા અત્યારે સતાવી રહી છે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે મેં હમણાં જ કહ્યું આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક રૂપ છે શાંતિ અમન ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની આ પ્રક્રિયા છે આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ધ્રુણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે આતંકવાદીઓનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી એ પોતાના એમ કે ને પોતાના સ્વાર્થ માટે પોતાની કોમ માટે જે ગણોતે આવા આવી સમસ્યા ઊભી કરતા હોય છે મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ જંગલી કૃત્ય છે મિત્રો શું કહેવાય છે આતંકવાદ એક એવું કૃત્ય છે જંગલી કૃત્ય છે જેમાં બળજબરી ધાક ધમકી હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે જેમ કે ભૂતકાળમાં આપણી સંસદ પર હુમલો થયેલો હોટલ તાજ પર હુમલો થયેલો મુંબઈમાં બોમ્બલાસ્ટ થયેલા અક્ષરધામ પર પણ હુમલો થયેલો આ બધા આતંકવાદી કૃત્યો છે મિત્રો આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે ધર્મ નથી ફક્ત વેરભાવને લક્ષમાં લેવામાં જ આવે છે એનો ઉપાય શું છે મિત્રો તો આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું પડશે તેમજ ગુપ્તચર એટલે આપણું જાસૂસી ખાતું છે એ તંત્રને પણ વધુ કાર્યરત બનાવવું પડશે સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે આમ જનતા એટલે આપણા બધા લોકોએ મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાથી દૂર રહેવું જોઈએ સીસીટીવી કેમેરા તથા મેટર ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ આ ઉપરાંત બીજી ઘણી બધી સમસ્યાઓ છે મિત્રો રૂઢિચુસ્તતા સાંપ્રદાયિકતા પ્રદેશવાદ ભાષાવાદ સીમાવર્તી સમસ્યાઓ કુદરતી આપત્તિઓ અને એ પછીનું પુનર્વસન કે વ્યવસ્થાપન વગેરે બાબતો પણ આપણી સરકાર માટે પડકારરૂપ છે એ ખાતે તાળી ના પડે મિત્રો સરકાર કામ કરતી હોય પણ એક નાગરિક તરીકે પણ આપણે એમને પૂરો સહકાર આપવો જોઈએ બરાબર તો જ આપણે આ સમસ્યાઓ ઓછી કરી શકીશું કે દૂર કરી શકીશું બરાબર મિત્રો પાઠ આપણો પૂરો થાય છે હું માનું છું તમને પાઠમાં મજા આવી હશે સમજણ પડી હશે સધ્યાની ચર્ચા પણ મિત્રો આપણે જોડે જોડે કરી લઈએ છીએ મોટા પ્રશ્નો આપણે ચર્ચા નહીં કરીએ મિત્રો પહેલો પ્રશ્ન આખો લખી કાઢવાનો બીજો પ્રશ્ન જુઓ તમામ સમસ્યાઓના મૂળમાં શું છે વસ્તી વિસ્ફોટ બીજું ચીજવસ્તુના ભાવ વધારાને મોંઘવારી કહેવાય છે ત્રીજું આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે એ પછી મિત્રો જોડકા આપેલા છે જુઓ વસ્તી વધારો તમામ સમસ્યાઓનું સર્જન છે નિરક્ષરતા નિવારણ એના માટે આરટીઈ ગરીબી નિવારણ એના માટે રોજગારીની તકોનું નિર્માણ અને મોંઘવારીથી બચાવ બચવો તો શું હોય સમજદારીપૂર્વકનું જીવન ધોરણ બરાબર મિત્રો તો આપણો પાઠ પૂરો થયો સાધ્યાની ચર્ચા કરી સુંદર અક્ષરે સ્વચ્છતા જાળવીને કામ કરશો ફરી ફરી વિડીયો જોતા રહેશો કે જેથી કદાચ કંઈ ખબર ન પડે તો પડી જાય કામ પતી જાય પછી વાલીની સહી કરાવશો